અંજારમાં બે દિવસ પહેલા મુસ્લિમ યુવાનની કરપીણ હત્યા બાબતે અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું જેમાં સમિતિના સભ્યોએ હાજર રહી સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રાની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવેલ હતું આ હુમલા અંગે આરોપીએ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવેલ છે આ અંગે ઇબ્રાહિમ હાલેપોત્રાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી આજરોજ ભુજ કલેક્ટર કચેરી અને આઈજી સાહેબની ઓફિસે ગત અઠવાડિયાની અંદર ચોવીસ કલાકની અંદર એક જ ગ્રુપ દ્વારા મુસ્લિમ સમાજના નવજુવાનો ઉપર ખૂની હુમલો અને ખૂન કરી નાખવામાં આવતું હોય છે અને એ થયું છે એના વિરોધમાં આજે કચ્છનો મુસ્લિમ સમાજ એક નાનકડી જાહેરાતને માન આપીને જ્યારે અહીંક અને વિશાળ સંખ્યામાં શાંતિથી ઉપસ્થિત થયો છે ત્યારે તમામ મુસ્લિમ સમાજના નવજવાનોનો અને અગ્રણીઓનો હું અત્રેથી આભાર માનું છું અને વિશેષમાં જણાવું છું કે જેવી રીતે તમે શાંતિથી આવ્યા છો તેવી રીતે જજો પણ આજે જ્યારે આપણે અહીં ઘણે ભેગા થયા છીએ ત્યારે મીડિયાના માધ્યમ દ્વારા વહીવટી તંત્રને જ્યારે અમે આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્રનો ફોલોઅપ અમે કરશું એવું નહીં સમજતા આવેદનપત્ર આપી અને અમે બિલકુલ શું થયું ને શું નહીં અને એનો ફોલોઅપ લઈએ છીએ અને અગાઉ પણ ફોલોઅપ લીધું છે અને ફોલોઅપના કારણે એને તડીપારની નોટિસ આવી છે અને હવે આ ફોલોઅપના કારણે એ તડીપાર થશે માટે વહીવટી તંત્રને પણ અમે કહીએ છીએ કે આ ખૂન થયો છે આ ખૂની હુમલો થયો છે એની પાછળ કોણ છે એની તમે તપાસ કરો સો ટકા તમને ક્યાંક શાંતિ મળશે આ નવજુવાનનો ખૂન થતું હોય અને તમે ફક્ત ચાર આરોપીઓની ધરપકડ કરી અને ત્રણ મહિનાની અંદર છૂટો કરી દેતા હો તો હું તો કહું છું કે ભગવાનના તમે થતો માટે તમને વિનંતી કરું છું વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને આવેદનપત્રની અંદર પણ અમે એટલો જ ઉલ્લેખ કર્યો છે કે પોલીસ બનાવ બને છે તાત્કાલિક ત્યારે પહોંચી આવે છે પણ તપાસમાં ક્યાંક ને ક્યાંક કચાસ રહે છે આરોપીઓમાં જેટલા આરોપીઓ છે જેટલાની ધરપકડ થાય એ બધાના કોલ ડિટેલ લેવામાં આવે અને કોલ ડિટેલમાં આ બધા કાવતરાખોર જે પણ હોય એની ધરપકડ કરવામાં આવે માટે અમારો મુખ્ય હેતુ એ જ છે અને અમે આ આવેદનપત્ર એફઆઈઆરની સાથે જો પોલીસ તંત્ર કામ નહીં કરે તો કોર્ટમાં પણ સાથે રાખશું અને અમે કહેશું કે અમે હજારોની સંખ્યામાં કલેક્ટર શ્રી અને આઈજી શ્રીને ને આવેદનપત્ર આપ્યું છતાં પણ કોઈ નિર્ણય નથી લેવાનો અમે કોર્ટ સુધી લડશું અને એની કોલ ડિટેલ કઢાવી અને એની પાછળની અંદર એની પાછળ પીઠની પાછળ જે ભોકી રહ્યા છે એ કોણ છે એ સામે આવશે અને એમનામાં તાકાત હોય તો એનો વર્તો જવાબ આપે કરીને અને તમારો તમારો સાથ સહકાર તમારો સાથ સહકાર હોવો જરૂરી છે એક હાથે તાળી નહીં વગાડે શકીએ કારણ કે આગેવાનો તમારી આગેવાની લેશે પણ આગેવાનો તમે સાથમાં હશો ત્યારે જ આગેવાની લેશે જેવી રીતે શાંતિથી તમે અહીં કને આવ્યા છો એવી રીતે શાંતિથી તમે પોતપોતાના ઘરે જશો એવી વિનંતી પોલીસનો પ્રશ્ન હતો સમાજનો પ્રશ્ન ન હતો ત્યારે પોલીસ કોઈ કડી ગોઠવે ત્યારે અમે પોલીસને સપોર્ટ જ કર્યો છે અને એ એક અમને એ ચીજને ત્યારે પણ ખબર હતી અને અમે અંદરખાને પોલીસ ઉપર ટ્રોચર રાખતા જ હતા કે ભાઈ આનો નિકાલ જોઈએ આનો નિકાલ જોઈએ અને પોલીસ ત્યારે જ આ નિકાલ કરી છે તંત્રને સંગઠન કે સમિતિઓએ ત્યારે સપોર્ટ કર્યો હતો પણ કોના વિરુદ્ધમાં જવું ત્યારે ખૂન થયો હતો કે નહોતો તો એ સાબિત થાય એના પછી થાય ને અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું હતું